डभोई તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે, જે અંતર્ગત ડભોઈ શહેરના તમામ વરિષ્ઠ નાગરિકોને 31 માર્ચ 2021 પહેલાં રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। ડભોઈ મામલતદારના અધ્યક્ષસ્થાને ડભોઈ શહેરના મુસ્લિમ ડોક્ટરો તેમજ મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ મામલતદાર પૂંજા આર સહાનીના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે હાલમાં કોરોના પ્રતિરોધક રસી ડભોઈ શહેર તાલુકાના તમામ 45 થી 59 વર્ષના કોમોર્બિડ વ્યક્તિઓ તેમજ 60 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને ડભોઈ શહેર ખાતે આવેલ રસીકરણ કેન્દ્રો ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે। ત્યારે સંબંધિત વ્યક્તિઓએ આ રસીકરણમાં જોડાઈને આ રસી લેવી આવશ્યક છે। આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે, તેથી અફવાઓથી દૂર રહી કોઈ શંકા કે ડર રાખ્યા વિના આ રસી મુકાવી કોરોના સંક્રમણ સામે સુરક્ષિત બનવું અને સંક્રમણને ફેલાતું અટકાવવું એ તમામ નાગરિકોની ફરજ છે। ડભોઈ શહેર તાલુકાના 45 થી 60 વર્ષના કોઈપણ કોમોર્બિડ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહે તે માટે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સક્રિય થવા તેમણે અપીલ કરી હતી। આ બેઠકમાં મુસ્લિમ સમાજના ડોક્ટર શોએબભાઈ બાબુજીવાલાએ મુસ્લિમ સમાજના લોકોને ડર રાખ્યા વગર વેક્સિન લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં ડોક્ટર સિનેમાવાલા, ડોક્ટર આદમભાઈ ખત્રી, ડોક્ટર જુનેદભાઈ વગેરે ડોક્ટરો અને મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા। वैक्सीनेशन बढ़ाने के लिए आज हमने टास्क फोर्स फॉर वैक्सीनेशन और उसके अलावा सारे रिलीजियस लीडर्स और डॉक्टर्स के साथ में एक मीटिंग की है। हमारा मेन इंटेंशन यही है कि डभोई के अंदर जो 45 to 60 विद कोमॉर्बिडिटी है और 60 अबव का पॉपुलेशन है, ज़्यादा से ज़्यादा लोग वैक्सीनेशन लें और कोविड से अपना बचाव कर सकें। कहाँ कहाँ पे सेंटर चल रहा है? सेंटर्स जो है अर्बन एरियाज के अंदर जो है अर्बन PHC है, CHC है, फिर सुंदर कुआ है और धीरज भाई स्कूल है, यहाँ पे अर्बन एरियाज में चल रहा है। बाकी इसके अलावा थुबा भी PHC, चांडोद PHC और भिलोडिया PHC, इन सब जगहों पे और इनके अलग अलग सब सेंटर्स में भी वैक्सीनेशन का सेंटर्स एवरीडे कामगिरी चल रही है। यहाँ आगे नगर सेवा सदन में मामलतदार ना नेजा हेठ यहाँ मुस्लिम समाज ना डॉक्टरों, मुस्लिम समाज ना धर्मगुरुओं अने मुस्लिम समाज ना आगेवानो मीटिंग योजाई थी। अने जे कोरोना वेक्सिनेशन में लघुमती समाज માં વેક્સિનેશન દર ખૂબ ઓછો છે એના 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 વિશે ચર્ચા કરી અને એમાં લોકોનો જે ડર છે વેક્સિન પ્રત્યેનો એ દૂર કરવા માટે શું પગલાં લઈ શકાય અને લોકોમાં જાગૃતતા કઈ રીતે આવે એના વિશે અમે ચર્ચા કરી અને બધા આગેવાનોનો સલાહ સૂચના મળ્યા એ પ્રમાણે અમે કામ કરીશું અને લોકોને સમજાવીશું કે ભાઈ આ વેક્સિન ખૂબ જ સેફ છે અને એની આડઅસર બહુ નહીવત છે અને એમાં ફક્ત 2-3 દિવસ તાવ આવવાની જે સાઈડ ઇફેક્ટ છે એ ખૂબ જ સારી રીતે કંટ્રોલ બી થઈ શકે છે અને આપણે બધા વેક્સિનેશન લઈશું તો જલ્દીમાં જલ્દી આપણે આ કોરોના જેવો મહાદાનવ રોગને આપણે અહીંથી ભગાડી શકીશું। ડભોઈના દરેક મુસ્લિમ ડોક્ટરે વેક્સિન લીધી છે અને ડભોઈના જે મુસ્લિમ સમાજના ડોક્ટરો છે બધાએ વેક્સિનેશનના 2 ડોઝ પૂરા કરેલા છે અને અમારા ઘરવાળાઓએ પણ વેક્સિન લીધેલી છે અને એની કોઈ આડઅસર છે નહીં એ અમે લોકો ગવાહ છીએ એના। શું નામ? હું ડૉક્ટર શોએબભાઈ ડભોઈમાં ડોક્ટર છું।